ગુજરાતના તમામ શહેરોમાંથી જે લોકો અન્ય રાજ્યોમાં વસે છે તેમને ટ્રેન મારફતે તેમના વતન મોકલવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે 12 તારીખથી જ્યારે ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે તો 10 વાતોનું ખાસ ધ્યાન રાખજો। પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, રૂમાલનો ઉપયોગ થઈ શકશે, ઓછામાં ઓછા 1 કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે, પ્રવાસીઓનું સ્ક્રીનિંગ થશે, કોરોનાના લક્ષણ નહીં હોય તેવા લોકો જ પ્રવાસ કરી શકશે। પ્રવાસીએ મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત રહેશે, નહીં તો તેમને વોર્નિંગ આપવામાં નહીં આવે તો ટિકિટ બુકિંગમાં કોઈ રિયાસત નહીં મળે। તત્કાલ પ્રીમિયમ ટિકિટ બુકિંગ નહીં થાય, કાઉન્ટર પર બુકિંગ નહીં થાય, કન્ફર્મ ટિકિટ યાત્રી જ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે તો ટ્રેન માત્ર લિમિટેડ સ્ટોપ પર જ રોકાશે। હાલ એસી કોચ સાથે જ ટ્રેન દોડશે, જનરલ ડબ્બો તેમાં નહીં હોય। ટ્રેનમાં કામળા ચાદરની સુવિધા નહીં મળે, ઘરેથી જ લાવવું પડશે। એસી કોચનું તાપમાન સામાન્યથી ઓછું હશે, પ્રવાસમાં ઠંડી લાગી શકે છે। પ્રવાસમાં ખાવા પીવાની વસ્તુ નહીં મળે, ઘરેથી જ ખાવા પીવાનું લાવવું પડશે। 12 તારીખથી આ ટ્રેન સેવા એટલે કે આજથી રેલવે સેવા શરૂ થઈ ચૂકી છે। 15 ટ્રેન જે શરૂ કરવામાં આવી છે જે પૈકી અમદાવાદમાં પણ સમાવેશ થાય છે, પરંતુ આ 10 બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા। તો ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે। સરકારે કેટલીક શરતોને આધીને એપીએમસીમાં બદલાવ કર્યો છે। એપીએમસીમાં પશુઓની હરાજી થઈ શકશે, ખેડૂત પ્રતિનિધિની સંખ્યા 8 થી વધારી 10 કરવામાં આવી, કૃષિ ઉપજ સોદા માટે ઈ પ્લેટફોર્મ ઉભું કરાશે, વેપારીઓને સોદા માટે લાયસન્સ ઇસ્યુ કરાશે, ખેડૂતને એ જ કે બીજા જ દિવસે ચૂકવણી કરવાની રહેશે। તો શહેરી વિસ્તારમાં ફૂડ ડિલિવરી કરતી કંપનીઓને પરવાનગી આપી છે, પરંતુ તે માટે માત્ર ડિજિટલ પેમેન્ટ જ સ્વીકાર્ય રહેશે। તો એપીએમસીને લઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હોદ્દેદારોની મુદત પણ 5 વર્ષની રહેશે, 2 ટર્મથી વધુ હોદ્દા પર નહીં રહી શકે તો ટર્મ બાદ 5 વર્ષ એપીએમસીની ચૂંટણી લડી શકાશે। એપીએમસીમાં પશુઓની હરાજી પણ થશે, ખેડૂત પ્રતિનિધિની સંખ્યા પણ 10 કરવામાં આવી છે, કૃષિ ઉપજ સોદા માટે ઈ પ્લેટફોર્મ પણ ઉભું કરાશે, વેપારીઓને યુનિફાઈડ લાયસન્સ મળશે જે સમગ્ર દેશના બજારોમાં ખરીદી માટે માન્ય ગણાશે, ખેડૂતને એ જ દિવસે કે બીજા જ દિવસે ચૂકવણી પણ કરવાની રહેશે। તો રાજ્ય સરકારના નિર્ણયને કોંગ્રેસે પણ આવકાર્યો છે, ખેડૂત માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હોવાની વાત સ્વીકારી છે અને એપીએમસી સિવાય પણ જણસ વેચી શકાશે। આ નિર્ણયથી કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે અગાઉ કોંગ્રેસે પણ ખેડૂતો માટે આ માંગ કરી હતી અને રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું। 7 એપ્રિલના રોજ અમે રાજ્યપાલશ્રીને મળ્યા હતા, રાજ્યપાલશ્રીને જે વિનંતી કરી હતી એમને આવેદનપત્ર આપ્યું હતું। એપીએમસી એક્ટ જે છે એ હમણાં થોડા સમય પૂરતો સ્ટે કરવામાં આવે અથવા તો સિઝન પૂરતો સસ્પેન્ડ કરવામાં આવે અને ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહે, ખેડૂતોની જણસ વેચાય એ માટે હોલસેલર શાકભાજીના અથવા તો એના પાકના અથવા તો એગ્રો ઇન્ડસ્ટ્રીઝવાળા આ સીધા ખરીદી શકે અને સાથે સાથે એપીએમસીની હરાજીમાં પણ આ લોકોને ભાગ લેવા માટે છૂટછાટ આપવી જોઈએ। આવી કોંગ્રેસ પક્ષે રાજ્યપાલશ્રીને પણ વિનંતી કરી હતી અને મુખ્યમંત્રીશ્રીને પણ કરી હતી, જેનો અમલ થયો છે એ ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે। ખેડૂત કોઈ પણ એપીએમસીમાં પોતાનું ખેત ઉત્પાદન વેચી શકશે, આ નિર્ણયને હું આવકારું છું। કારખાનેદાર, દુકાનદાર કે ઉદ્યોગપતિ પોતાનો માલ કોઈ પણને વેચી શકે છે, પરંતુ ખેડૂત વેચી શકતો નહોતો, તો આ ખેડૂત કોઈ પણ એપીએમસીના પોતાનો માલ વેચી શકે એવા નિર્ણયને હું આવકારું છું। આગળ વાત કરીશું અન્ય સમાચારોની, રોકાઈ એક નાનકડા બ્રેક માટે।